વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 9 રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે કે નેશનલ પાર્ક્સ અને વન્ય પ્રાણીઓના અભયારણ્યો વિશે શીખીશું. તો આપણે જોઈશું આપણા જે રાષ્ટ્રીય ઉદ્યાનો બગીચા છે એના વિશે અને વન્ય પ્રાણીઓના અભયારણ્યો વિશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલાં રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે કે નેશનલ પાર્ક્સ આપેલા છે. તો કયો નેશનલ પાર્ક્સ ક્યાં આવેલો છે તે આપણે જોઈએ. તો પહેલો છે બાંધવગઢ નેશનલ પાર્ક. તો એ છે શાહડોલમાં આવેલો છે, શાહડોલ મધ્યપ્રદેશમાં આવેલો છે. બીજું બંડીપુર નેશનલ પાર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આ બંડીપુર નેશનલ પાર્ક છે એ મૈસૂરમાં કર્ણાટકમાં આવેલો છે. ત્રીજું બન્નેર ઘટ્ટા નેશનલ પાર્ક. તો આ બન્નેર ઘટ્ટા નેશનલ પાર્ક છે એ બેંગલુરુ કર્ણાટકમાં આવેલો છે. આગળ જોઈએ તો સંજય ગાંધી બોરીવલી નેશનલ પાર્ક. તો આ છે મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ આગળ જીમ કોર્બેટ નેશનલ પાર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આ છે રામનગર ઉત્તરાખંડમાં આવેલો છે. દુધવા નેશનલ પાર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આ છે લખીમપુર ખેરી ઉત્તર પ્રદેશમાં આવેલો છે. એરાવિકુલમ રાજમલ્લે નેશનલ પાર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આ છે એ ઇડુક્કી કેરળમાં આવેલો છે. આગળ જોઈએ તો ગિંડી નેશનલ પાર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આ નેશનલ પાર્ક ચેન્નઈ તમિલનાડુમાં આવેલો છે. હજારીબાગ નેશનલ પાર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આ છે હજારીબાગ ઝારખંડમાં આવેલો છે. કાન્હા નેશનલ પાર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આ છે મંડલા મધ્યપ્રદેશમાં આવેલો છે. આગળ જોઈએ કાંજીરંગા નેશનલ પાર્ક. તો આ છે વિદ્યાર્થી મિત્રો જોરહાટ અસમમાં આવેલો છે. આગળ જોઈએ ખાંગચેન્ડ જેના નેશનલ પાર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ગંગટોક સિક્કિમમાં આવેલો છે. નગરહોલ નેશનલ પાર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આ છે કુર્ગ કર્ણાટકમાં આવેલો છે. નવેગામ નેશનલ પાર્ક. તો વિદ્યાર્થી મિત્રો, એ ભંડારા મહારાષ્ટ્રમાં આવેલો છે. પેંચ નેશનલ પાર્ક. તો એ નાગપુર મહારાષ્ટ્રમાં આવેલો છે. શિવપુરી નેશનલ પાર્ક. તો વિદ્યાર્થી મિત્રો, એ શિવપુરી મધ્યપ્રદેશમાં આવેલો છે. તાડોબા નેશનલ પાર્ક. તો વિદ્યાર્થી મિત્રો, એ ચંદ્રપુર મહારાષ્ટ્રમાં આવેલો છે. વેળાવદર નેશનલ પાર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ભાવનગર ગુજરાતમાં આવેલો છે. નંદનકાનન નેશનલ પાર્ક. તો વિદ્યાર્થી મિત્રો, એ ભુવનેશ્વર ઓડિશામાં આવેલો છે. ભરતપુર નેશનલ પાર્ક. તો એ વિદ્યાર્થી મિત્રો ભરતપુર રાજસ્થાનમાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક. તો એ ક્યાં આવેલા છે એના વિશે આપણે જોઈએ. હવે જોઈએ વન્ય પ્રાણીઓના અભયારણ્યો, એ પણ કયું વન્ય અભયારણ્ય ક્યાં આવેલું છે તે. તો જોઈએ પહેલું છે ચંદ્રપ્રભા અભયારણ્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ અભયારણ્ય વારાણસી ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ડાચીગામ અભયારણ્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ ડાચીગામ જમ્મુ અને કાશ્મીરમાં આવેલું છે. ગટપ્રભા પક્ષી અભયારણ્ય. તો વિદ્યાર્થી મિત્રો, એ બેલગામ કર્ણાટકમાં આવેલું છે. જલદાપાડા અભયારણ્ય. તો વિદ્યાર્થી મિત્રો, એ જલપાઈગુડી પશ્ચિમ બંગાળમાં આવેલું છે. કેવલાદેવ ઘાના પક્ષી અભયારણ્ય. તો વિદ્યાર્થી મિત્રો, એ ભરતપુર રાજસ્થાનમાં આવેલું છે. કત્રી ઘેમ અભયારણ્ય. તો એ વિદ્યાર્થી મિત્રો બસ્તર છત્તીસગઢમાં આવેલું છે. માનસ વાઘ અભયારણ્ય. તો વિદ્યાર્થી મિત્રો, એ બારપેટા અસમમાં આવેલું છે. મેલાપટ્ટુ પક્ષી અભયારણ્ય. તો વિદ્યાર્થી મિત્રો, એ નેલ્લુર આંધ્રપ્રદેશમાં આવેલું છે. મધુમલય અભયારણ્ય. તો એ વિદ્યાર્થી મિત્રો, નીલગિરી તમિલનાડુમાં આવેલું છે. નર સરોવર પક્ષી અભયારણ્ય. તો એ અમદાવાદ જિલ્લો ગુજરાતમાં આવેલું છે. પલામુ વાઘ અભયારણ્ય. તો એ ડાલ્ટનગંજ ઝારખંડમાં આવેલું છે. પેરિયાર અભયારણ્ય. તો એ વિદ્યાર્થી મિત્રો, ઇડુક્કી કેરળમાં આવેલું છે. રંગનાથી ટુ પક્ષી અભયારણ્ય. તે વિદ્યાર્થી મિત્રો, મૈસૂર કર્ણાટકમાં આવેલું છે. રણથંભોર વાઘ અભયારણ્ય. તો એ વિદ્યાર્થી મિત્રો, સવાઈ માધોપુર રાજસ્થાનમાં આવેલું છે. સિમલીપાલ વાઘ અભયારણ્ય. તો એ વિદ્યાર્થી મિત્રો, મયુરભંજ ઓડિશામાં આવેલું છે.
સુલતાનપુર લેક પક્ષી અભયારણ્ય તે ગુરુગ્રામ હરિયાણામાં આવેલું છે. સુંદરવન વાઘ અભયારણ્ય તે વિદ્યાર્થી મિત્રો 24 પરગણા પશ્ચિમ બંગાળમાં આવેલું છે. સારિસ્કા અભયારણ્ય તો વિદ્યાર્થી મિત્રો સારિસ્કા રાજસ્થાનમાં આવેલું છે. શિવપુરી અભયારણ્ય તો વિદ્યાર્થી મિત્રો શિવપુરી મધ્યપ્રદેશમાં આવેલું છે. સરાવતી અભયારણ્ય તો વિદ્યાર્થી મિત્રો શિમોગા કર્ણાટકમાં આવેલું છે. ગીર અભયારણ્ય તો વિદ્યાર્થી મિત્રો જૂનાગઢ ગુજરાતમાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા વન્ય પ્રાણીઓના અભયારણ્ય એટલે કે જ્યાં વન્ય પ્રાણીઓ હોય એમની સુરક્ષા માટેની જગ્યા હોય એને શું કહેવાય અભયારણ્ય. તો આપણે એ અભયારણ્ય જોયા. હવે આપણે આ પાઠનું વિદ્યાર્થી મિત્રો સાથે જોઈશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય. એમાં છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો આપણને પ્રશ્ન આપે છે એના 4 સાચા 4 ઓપ્શન છે. એમાંથી આપણે જે સાચો ઓપ્શન હોય 4માંથી એનો ક્રમ આપણે બોક્સમાં લખીશું. તો પહેલો પ્રશ્ન છે ઇડુક્કી કે એટલે કે કેરળમાં કયું અભયારણ્ય આવેલું છે. તો કયું આવેલું છે આપણે પાઠમાં આગળ શીખી ગયા. શું આવશે પેરિયાર અભયારણ્ય. તો એનો ક્રમ છે એ. તો આપણે બોક્સમાં લખીશું એ. આગળ જોઈએ 2 રણથંભોર વાઘ અભયારણ્ય ક્યાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં જવાબમાં આવશે સવાઈ માધવપુર. અને ક્યાં તો રાજસ્થાનમાં આવેલું છે. તો એનો ક્રમ કયો છે સી. તો આપણે બોક્સમાં લખીશું સી. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીજું વેળાવદર નેશનલ પાર્ક ક્યાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠમાં શીખી ગયા ક્યાં આવેલું છે ભાવનગરમાં. તો કયો ઓપ્શન છે બી. તો આપણે લખીશું બોક્સમાં બી. 4 કાજીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં જવાબમાં આવશે જોરહાટ અસમમાં. તો એનો ઓપ્શન છે ડી. તો આપણે બોક્સમાં લખીશું ડી. 5 જલપાઈગુડી પશ્ચિમ બંગાળમાં કયું અભયારણ્ય આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે જલદા પાડા અભયારણ્ય. એનો ઓપ્શન બી છે. તો આપણે લખીશું બોક્સમાં બી. આગળ જોઈએ 6 પ્રશ્ન શાહડોલ મધ્યપ્રદેશમાં કયો નેશનલ પાર્ક આવેલો છે. તો કયો આવેલો છે વિદ્યાર્થી મિત્રો બાંધવગઢ. એનો ઓપ્શન કયો છે એ. તો આપણે લખીશું બોક્સમાં એ. 7મો પ્રશ્ન બંડીપુર નેશનલ પાર્ક ક્યાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો એનો ઓપ્શન એનો જવાબ શું આવશે મૈસૂર કર્ણાટકમાં. અને એનો ઓપ્શન કયો છે બી. તો આપણે બોક્સમાં લખીશું બી. 8મો પ્રશ્ન જોઈએ પલામુ વાઘ અભયારણ્ય ક્યાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં જવાબમાં આવશે ડાલ્ટનગંજ ઝારખંડમાં. તો એનો ઓપ્શન ડી છે. તો આપણે લખીશું બોક્સમાં ડી. 9 મધુમલાઈ અભયારણ્ય ક્યાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો ક્યાં આવેલું છે મધુમલાઈ અભયારણ્ય નીલગિરી તમિલનાડુમાં. તો એનો ઓપ્શન સી છે. આપણે બોક્સમાં લખીશું સી ઓપ્શન. 10મો પ્રશ્ન ઘટપ્રભા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં જવાબમાં આવશે બેલગામ કર્ણાટકમાં. તો એનો ઓપ્શન બી છે. આપણે બોક્સમાં લખીશું બી ઓપ્શન. 11 ચેન્નઈ તમિલનાડુમાં કયો નેશનલ પાર્ક આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો કયો આવેલો છે ગિંડી. તો અહીંયા ગિંડીનો કયો ઓપ્શન છે ડી. તો બોક્સમાં લખીશું ડી. 12 કાન્હા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો જવાબમાં શું આવશે ક્યાં આવેલો છે મંડલા મધ્યપ્રદેશમાં. તો એનો ઓપ્શન છે એ. આપણે બોક્સમાં લખીશું એ. તો હવે આપણે પ્રશ્ન 2 જોઈએ નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને વાક્ય આપ્યું છે એમાં 2 શબ્દો છે. એક શબ્દથી સાચું વાક્ય બને છે અને એક શબ્દથી ખોટું વાક્ય બને. તો જે ખોટો શબ્દ છે એના પર આપણે છેકો મારીશું વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ આપણે પહેલું નગરહોલ નેશનલ પાર્ક કુર્ગ કર્ણાટકમાં અને બીજો કયો શબ્દ હતો ગંગટોક સિક્કિમમાં આવેલો છે.
तो विद्यार्थी मित्रों अहीं आपणे साचुं वाक्य क्यूँ बने छे नगर हॉल नेशनल पार्क कूर्ग कर्नाटक में आवेलो छे एटला माटे आपणे आ खोटा शब्द पर छेको मारीशुं। क्यों खोटो शब्द छे? गंगटोक सिक्किम। बे, सिमलीपाल वाघ अभयारण्य डाल्टनगंज झारखंड में आवेलू छे के मयूरभंज ओडिशा में आवेलू छे? तो क्या आवेलू छे? मयूरभंज ओडिशा में। तो आपणे आ खोटो शब्द डाल्टनगंज झारखंड पर छेको मारीशुं। हवे आगळ जोईए विद्यार्थी मित्रों त्रीजू, केवलादेव घाना पक्षी अभयारण्य नेल्लूर आंध्र प्रदेश में कि भरतपुर राजस्थान में आवेलू छे? तो क्यों साचो शब्द छे? भरतपुर राजस्थान। अने नेल्लूर आंध्र प्रदेश ए खोटो शब्द, तो एना पर आपणे छेको मारीशुं। चार, बन्नेरघट्टा नेशनल पार्क बेंगलुरु कर्नाटक में कि मंडला मध्य प्रदेश में आवेलो छे? तो क्या आवेलू छे? बेंगलुरु कर्नाटक में। तो आ मंडला मध्य प्रदेश ए खोटो शब्द छे, तो एना पर आपणे छेको मारीशुं। पांच, दुधवा नेशनल पार्क लखीमपुर खेरी उत्तर प्रदेश में शिवपुरी मध्य प्रदेश में आवेलो छे? तो लखीमपुर खेरी उत्तर प्रदेश में आवेलो छे अने आ शिवपुरी मध्य प्रदेश ए खोटो शब्द छे, तो आपणे एना पर छेको मारीशुं। छ, नवेगाम नेशनल पार्क तो ए नागपुर महाराष्ट्र में कि भंडारा महाराष्ट्र में आवेलो छे? तो विद्यार्थी मित्रों क्या आवेलो छे? भंडारा महाराष्ट्र में। तो नागपुर महाराष्ट्र ए खोटो शब्द छे, तो एना पर आपणे छेको मारीशुं। सात, पेंच नेशनल पार्क नागपुर महाराष्ट्र में कि रामनगर उत्तराखंड में आवेलो छे? तो क्या आवेलो छे विद्यार्थी मित्रों? नागपुर महाराष्ट्र में। तो आ रामनगर उत्तराखंड ए खोटो शब्द छे, तो आपणे एना पर छेको मारीशुं। આગળ જોઈએ, આઠ, સરાવતી અભયારણ્ય શિમોગા કર્ણાટકમાં કે મૈસૂર કર્ણાટકમાં આવેલું છે? તો ક્યાં આવેલું છે? શિમોગા કર્ણાટકમાં। તો આ મૈસૂર કર્ણાટક એ ખોટો શબ્દ છે, એના પર આપણે વિદ્યાર્થી મિત્રો છેકો મારીશું। નવ, જૂનાગઢ ગુજરાતમાં ગીર અભયારણ્ય કે સુંદરવન વાઘ અભયારણ્ય આવેલું છે? તો કયું આવેલું છે? ગીર અભયારણ્ય। તો આ સુંદરવન વાઘ અભયારણ્ય પર આપણે છેકો મારીશું વિદ્યાર્થી મિત્રો। દસ, ડાચી ગામ જમ્મુ અને કાશ્મીરમાં જલદાપાડા અભયારણ્ય કે ડાચી ગામ અભયારણ્ય આવેલું છે? તો કયું આવેલું છે? ડાચી ગામ અભયારણ્ય। તો આપણે જલદાપાડા અભયારણ્ય પર છેકો મારીશું। અગિયાર, સંજય ગાંધી નેશનલ પાર્ક મુંબઈ મહારાષ્ટ્રમાં કે હજારીબાગ ઝારખંડમાં આવેલું છે? તો ક્યાં આવેલું છે? મુંબઈ મહારાષ્ટ્રમાં। તો આપણે હજારીબાગ ઝારખંડ પર છેકો મારીશું। બાર, ચંદ્રપ્રભા અભયારણ્ય વારાણસી ઉત્તર પ્રદેશમાં કે બસ્તર છત્તીસગઢમાં આવેલું છે? તો ક્યાં આવેલું છે? વારાણસી ઉત્તર પ્રદેશમાં। તો વિદ્યાર્થી મિત્રો આ બસ્તર છત્તીસગઢ એ ખોટો શબ્દ, એના પર આપણે છેકો મારીશું। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાધ્યાય પૂરું થયું। તો તમારે વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં સ્વાધ્યાય લખવાનું છે। પ્રશ્ન એકના પ્રશ્નો સાચા જવાબ અને પ્રશ્ન બેના વાક્યો એમાં સાચા શબ્દ રાખવાનું છે અને ખોટા શબ્દ પર છેકો મારવાનું છે। તો આ છે તમારું હોમવર્ક, તો સારા અક્ષરે લખજો વિદ્યાર્થી મિત્રો। તો આવજો વિદ્યાર્થી મિત્રો।